માંગેસ્મિતિ સ્વામીની આગેવાનીમાં કચ્છ પરિવારના મિત્રો દ્વારા પાણી, સેન્દ્રીય ખાતર તેમજ ગાયોના ચારાને લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લીધી હતી. ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે માંગેસ્મિત સ્વામી તેમજ કચ્છ પરિવારના મિત્રો દ્વારા સંવાદ યોજ્યો હતો. નર્મદા કેનાલના અધૂરા કામો, ક્ષેત્રીય ખાતર, ગત વર્ષે ગાયોના ચારા તેમજ અન્ય પડેલી સમસ્યાઓ, કચ્છના પાણીના પ્રશ્નો જેવા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા, ઉપાયો અંગે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ પ્રશ્નોના સુખદ નિરાકરણ સંદર્ભે આશ્વાસન આપ્યું હતું, જે સંદર્ભે માંગેસ્મિત સ્વામી તથા કચ્છ પરિવારના અગ્રણી મિત્રો દ્વારા માહિતી આપી હતી. કચ્છ પરિવારના મિત્રો સાથે વિજયભાઈ રૂપાણી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સાથે એક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા કેનાલના કેટલા અધૂરા કામો, ગાયો માટે ગયા વર્ષે પડેલા સંઘર્ષ અને તકલીફના પ્રશ્નો માટેના વિસ્તૃત ચર્ચા થઈ. વિજયભાઈએ સૌને આશ્વાસન આપ્યું છે કે ત્વરિત આ પ્રશ્નો ઉકેલવા જોઈએ અને સકારાત્મક રીતે તળાવો, કૂવાઓ રિચાર્જ કરવા, કેનલો પરનું કામ પૂરું કરી નર્મદાના દરિયામાં વહી જતા રોકી અને કચ્છને પ્રાયોરિટી આપીને નરેન્દ્ર મોદીનું સિંગાપુર બનાવવાના સપનાને ફરી એમને યાદ કર્યા છે. અમે સૌ એના કૃતનિશ્ચય ભાવે, કૃતજ્ઞ ભાવે અમે એમનો આભાર માનીએ છીએ. આવતીકાલે કચ્છ બેઠું થશે અને વિલંબિત થયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપવામાં આવશે, એ વચન સાથે અમારી સંવાદની મીટિંગ પૂરી થઈ. છ જિલ્લો એ પશુપાલક અને ખેતી ઉપર નિર્ભર કરનારો જિલ્લો છે. એમાં સતત દુષ્કાળ અને તકલીફો આવ્યા કરે છે. તો એ કચ્છ માટે જો પશુધનને બચાવવું હોય તો એ છાણ મૂત્રનો એનો ઉપયોગ થાય તો જ પશુધન બચી શકે એવું છે. એટલે ખાતર, સેન્દ્રીય ખાતર એમાંથી બને અને પશુ રોજની આવક 50-70 રૂપિયા સુધી આવક છાણ મૂત્રમાંથી થાય તો પશુ સારી રીતે બચી શકે. દૂધમાંથી તો પોતાના બાળકો અને ગાય વાછરડાઓને દવડાવી એટલા માટે છે. બાકી તો છાણ અને મૂત્રમાંથી જો પૈસા ઉત્પન્ન થાય તો પશુને બીજું બચાવવા માટે સરળ થાય, રસ્તા ઉપર રખડતા બંધ થઈ જાય અને હજારો પશુઓ જે રખડે છે તે રખડતા બંધ થઈ જાય.